તમે પ્રકાશ કિરણની ટોર્ચ વિવિધ કાચ અને અરીસા વડે ઘણા પ્રયોગો કરી શકો છો એક માછલી ઘરના એક તૃતીયાંશ ભાગમાં પાણી ભરો તેમાં ડેટોલ ભેળવો અને સારી રીતે મિશ્રિત કરો ડેટોલ પ્રકાશને ફેલાવવામાં મદદ કરશે માછલી ઘરમાં એક સપાટ અરીસો મૂકો અને બે પ્રકાશ કિરણ છોડો તમે જોઈ શકો છો કે બે સાથે પડેલી અને પ્રતિબિંબિત કિરણો સપાટ અરીસામાંથી સમાંતર નીકળે છે અંતર્ગોળ અરીસામાં પડેલી સમાંતર કિરણો તેમાંથી નીકળીને એક કેન્દ્ર પર મળે છે તમે આ પ્રયોગ એક અંધારાવાળા ઓરડામાં કરશો તો ખૂબ જ સુંદર કિરણોનું પ્રતિબિંબ અને કેન્દ્ર દેખાશે જો તમે બહિર્ગોળ અરીસો વાપરશો તો કિરણો જુદી જુદી દિશામાં ફેલાતી દેખાશે તે અજવાળા વિનાના ઓરડામાં ખૂબ જ સરસ દેખાશે હવે એક પ્રકાશ કિરણ કાચના ચોરસ ટુકડા પર પાડો તમને કિરણો વળતી દેખાશે જ્યારે તે કાચના ટુકડામાંથી પસાર થાય છે હવે તમને ફરી કિરણો વળતી દેખાવા એક પ્રિઝમમાંથી કિરણો પસાર થવા દેવી પડશે જો તમે બીજું પ્રિઝમ મૂકશો તો કિરણોને પાછી વાળશે અને અંદર આવતી તેમજ બહાર નીકળતી કિરણો સમાંતર રહેશે અંતર્ગોળ કાચ કિરણોને એક કેન્દ્રમાં પ્રતિબિંબિત કરે છે જ્યારે બહિર્ગોળ કાચ તેમને જુદી દિશામાં ફેલાવે છે જો કિરણને પાણીની ઉપરની અને નીચેની સપાટી પર એક કોણમાં પાડવામાં આવે તો પાણીની સપાટી અરીસાની જેમ વર્તે છે અને કિરણોને અંદરની તરફ વાળે છે આ પદ્ધતિ આધુનિક વાર્તાલાપમાં ખૂબ જ વાપરવામાં આવે છે ફાઈબર ઓપ્ટિક આનું ઉદાહરણ છે માછલીનું ઘર અને લેઝર ટોર્ચ વાપરીને બાળક કાચ અને અરીસાની કાર્ય પદ્ધતિ શીખે છે